मॉर्निंग विद्यार्थी मित्रों, तो आज आपणे वंदो एटले के कॉकरोच विशे प्रवृत्ति करीशुं। प्रवृत्ति सात, तो प्रवृत्ति सात में वंदा विशे आपणे कह्युं छे, तो आपणे जोईए। कोई वंदानुं अवलोकन करो। वंदो जमीन पर चाले छे, दीवाल पर चढ़े छे अने हवामां उड़े छे। तेमां त्रण जोड पग होय छे। केटला जोड पग होय छे? त्रण जोड। जो आपणे चित्रमां देखाय छे, त्रण जोड पग होय छे। बे आगाड़ी छे, बे पछाड़ी छे, बे वच्चे छे, बराबर। जे चालवामां मदद करे छे, ते शुं करे छे? चालवामां मदद करे छे। तेनुं शरीर कठण बहार बाह्य, कठण होय छे बहारथी, कंकाळ द्वारा ढंकायेलું। તેનું શરીર કેવું હોય છે? કંકાળ દ્વારા બહારથી ઢંકાયેલું હોય છે। આ બાહ્ય કંકાળ વિવિધ એકમોના પરસ્પર સાંધા દ્વારા બનેલ હોય છે, જેના કારણે ગતિ શક્ય બને છે। તે શું હોય છે? વિવિધ સાંધાઓથી બનેલા હોય છે, જેના કારણે શું હોય છે? એને ગતિ એની જે છે તે શક્ય બને છે, એટલે કે હલનચલન શક્ય બધું હોય છે। પીઠના ભાગે માથા પાસેથી બે જોડ પાંખ પણ જોડાયેલ હોય છે। તો માથા પાસેથી નીચે શું હોય છે? બે જોડ પાંખ પણ જોડાયેલ હોય છે। વંદામાં વિશિષ્ટ સ્નાયુઓ આવેલા હોય છે। જે સ્નાયુ ચલનપાદની નજીક આવેલા છે, તે તેને ચાલવામાં સહાય કરે છે, અને આ સ્નાયુઓ વંદો ઉડે છે ત્યારે તેને ઉડવામાં મદદ કરે છે, તેની પાંખોને ગતિ આપે છે। તો શું છે કે જે પાંખો છે માથા પાસેથી, તેને શું કરે છે? ઉડવામાં, પાંખો ઉડવામાં તેને સહાય કરે છે, અને પગના જે સ્નાયુઓ છે તેને તે શું કરે છે? ચાલવામાં મદદરૂપ કરે છે, બરાબર। તો અહીંયા આપણે વંદો જોયો। હવે પક્ષીઓ, તો પક્ષીઓ જુઓ, તો પક્ષીઓમાં છે, પક્ષીઓ એટલે બર્ડ્સ, બરાબર। તો પક્ષીઓ હવામાં ઉડે છે તથા ભૂમિ પર ચાલે છે। બતક તથા હંસ જેવા પ્રાણીઓ, જેવા પક્ષીઓ પાણીમાં તરે છે। તો બતક અને હંસ પાણીમાં તરતી હોય છે, અને કેટલાક પક્ષીઓ જે છે તે શું હોય છે? હવામાં ઉડતા હોય છે। પક્ષીઓ એટલા માટે ઉડી શકે છે કે તેમનું શરીર ઉડવા માટે અનુકૂલિત હોય છે। તેમનું શરીર કેવું હોય છે? ઉડવા માટે અનુકૂલિત હોય છે। તેમના હાડકાં છિદ્રિષ્ટ અને હલકા હોય છે। તેમના હાડકાં કેવા હોય છે? છિદ્રિષ્ટ અને હલકા હોય છે। પ્રસ્વ ઉપાંગના હાડકાં ચાલવા તેમજ બેસવા માટે અનુકૂલિત હોય છે, અને પાર્શ્વ ઉપાંગના હાડકાં, પાર્શ્વ ઉપાંગ એટલે પછાડલા જે હાડકાં હોય છે તે શું હોય છે? ચાલવા અને બેસવા માટે અનુકૂળ હોય છે। અગ્ર ઉપાંગનો અગ્ર ઉપાંગનો જે છે અસ્થિ ભાગ હોય છે, તે કેવો હોય છે? રૂપાંતરિત થઈને પાંખ બનાવે છે। તો રૂપાંતરિત થઈને પાંખ કોણ બનાવે છે? અગ્ર ઉપરનો અસ્થિ ભાગ, અસ્થિઓનો જે ભાગ હોય છે તે શું બનાવે છે? રૂપાંતરિત થઈને પાંખ બનાવે છે। ખભાના હાડકા મજબૂત હોય છે। છાતીના અસ્થિઓનો ઉડ્ડયન સમયે સ્નાયુઓને જકડી રાખવા માટે વિશિષ્ટ રૂપે રૂપાંતરિત થયેલા હોય છે। તો શું ઉડવામાં મદદરૂપ માટે શું હોય છે? કે સ્નાયુઓ, છાતીના સ્નાયુઓ શું કરે છે? જકડી રાખે છે, જેનાથી ઉડવા માટે તેને સહાય થાય છે, તથા પાંખોને ઉપર નીચે કરવામાં સહાય કરે છે। તથા શું કરે છે? પાંખોને ઉપર નીચે કરવા માટે છાતીના જે સ્નાયુઓ હોય છે, અસ્થિઓ હોય છે, તેને મદદ કરે છે। માછલી, ફિશ। પ્રવૃત્તિ આઠ, એક કાગળની હોડી બનાવો અને તેને પાણી પર મૂકો। હવે તે અણીવાળા છેડાની તેને ધક્કો મારો। તો શું છે? અહીંયા જેવું બનાવેલું છે, અને તેને અણીવાળા છેડાથી શું કરવાનું છે? ધક્કો મારવાનો છે। તે પાણીમાં સરળતાથી આગળ વધી રહી છે। તે શું કહે છે? પાણીમાં સરળતાથી આગળ વધી રહી છે। હવે હોડીને બંને છેડેથી પકડીને તેની પહોળી બાજુએથી ધક્કો મારો। હવે શું કરવાનું છે? જે પહોળી બાજુ હોય તેનાથી એને ધક્કો મારવાનો છે। શું આવી રીતે હોડી પાણીમાં સરળતાથી ચાલી શકે છે? શું હોડી પાણીમાં સરળતા કેવી રીતે ચાલે, સાંકડા ભાગે કે પહોળા ભાગે, તે અહીંયા આપણે જોવાનું છે, બરાબર। તમારે અવલોકન કરવાનું છે તમારા ઘેર। તમે નોંધ્યું કે હોડીનો આકાર લગભગ માછલીના આકાર જેવો જ હોય છે? તો હોડીનો આકાર કેવો હોય છે? માછલીના આકાર જેવો જ હોય છે। માછલીનો શીર્ષ તેમજ પૂંછડી તેના મધ્ય ભાગ કરતાં પાતળી અને
અણીદાર હોય છે તો વચ્ચેનો ભાગ હોળીમાં પણ પહોળો હોય છે અને આગળથી નાનો અને પાછળથી નાનો હોય છે બરાબર તો અહીંયા પણ એવું જ છે અણીદાર હોય છે શરીરની આવી રચના ધારારેખીય કહેવાય છે તો શરીરની આવી રચનાને શું કહેવામાં આવે છે ધારારેખીય કહેવામાં આવે છે તેની વિશિષ્ટ રચનાના કારણે પાણી અહીં તહીં ધકેલાઈ જાય છે તો એની વિશિષ્ટ રચનાના કારણે શું થાય છે પાણી અહીંથી તહીં ધકેલાઈ જાય છે અને માછલી પાણીમાં સરળતાથી તરી શકે છે અને માછલી શું થઈ શકે છે સરળતાથી તરી શકે છે માછલીના હાડકાં દ્રઢ સ્નાયુઓથી ઢંકાયેલા હોય છે શાનાથી ઢંકાયેલા હોય છે દ્રઢ સ્નાયુઓથી ઢંકાયેલા રહે છે તરવાની પ્રક્રિયામાં શરીરનો અગ્રભાગ એક બાજુ વળે છે તથા પૂંછડી વિપરીત દિશામાં વળે છે તો શરીરનો એક ભાગ કયો વળે છે અગ્રભાગમાં એક બાજુ વળે છે અને પૂંછડી વિપરીત દિશામાં જે જે દિશામાં શરીર જતો તે દિશામાં પૂંછડી જાય ને બીજી દિશામાં વળે છે બરાબર આકૃતિ 8.24માં દર્શાવેલા અનુસાર માછલી પોતાના શરીરને વાળીને ત્યારે પોતાના શરીરને વાળે છે ત્યારે તીવ્રતાની તેની પૂંછડી બીજી દિશામાં વળી જાય છે તેનાથી એક ધક્કો લાગે છે અને માછલી આગળની આગળથી તરફ ખસે છે આવા પ્રકારના ક્રમિક ધક્કાઓ દ્વારા માછલી આગળની તરફ વધી જાય છે પૂંછડીની મીનપક્ષ આ કાર્યમાં મદદ કરે છે તો જો અહીંયા એમ જાય છે તો પૂંછડી કેવી છે એમ જાય છે તો તેના દ્વારા શું કરે છે તે વધતી જાય છે પૂંછડી અવિપરીત દિશામાં જાય છે એટલે કે હલે છે એમથી તેમ તો માછલી આગળ ધકેલાય છે બરાબર ને માછલી શું થાય છે આગળ ધકેલાય છે એવી રીતે માછલીના શરીર પર બીજા પણ મીનપક્ષ આવેલા હોય છે તરતી વખતે પાણીમાં સંતુલન બનાવી રાખવા તેમજ દિશા નક્કી કરવામાં સહાય કરે છે શું તમને ધ્યાન આપ્યું છે કે ગોતાખોર મરજીવા ગોતાખોર તેમના પગમાં આવા વિશિષ્ટ મીનપક્ષ જેવા ફિલ્પર પહેરે છે તો જો મરજીવા એટલે કે જે દરિયામાં કે કામ કરતા માછીમારો તે લોકો અમુક વખતે આવા મીનપક્ષ પહેરે છે પગમાં પહેરે છે બરાબર જે પાણીમાં સરળતાથી ગતિ કરવામાં મદદ કરે છે જે શું કરે છે આપણે થાકવી દેતા નથી પણ શું કરે છે સરળતાથી ગતિ કરવામાં મદદરૂપ કરે છે સાપ કેવી રીતે ગતિ કરે છે હવે આપણે શું કહેવાનું છે હાઉ ડુ સ્નેક મૂવ એટલે કે સાપ કેવી રીતે ગતિ કરે છે તો શું તમે સાપને સરકીને આગળ વધતા જોયો છે તમે જો સાપને સરકીને આગળ વધતા જોયો છે શું તે સીધો આગળ વધે છે તો ના સાપને બહુ વખત તમે જોયો હશે તો સાપ સીધો આગળ વધે છે ના સાપ સીધો આગળ વધતો નથી સાપનો કરોડ સ્તંભ લાંબો હોય છે શરીરમાં પાતળા અનેક સ્નાયુઓ આવેલા હોય છે તે પરસ્પર જોડાયેલા હોય છે તે શું હોય છે પરસ્પર જો આપણે પાતળા અનેક સ્નાયુઓ આવેલા હોય છે સાપમાં જે પરસ્પર શું હોય છે જોડાયેલા હોય છે ભલે પછી તે દૂર આવેલા હોય સ્નાયુઓ કરોડ સ્તંભ પાસળીઓ અને ત્વચાને પણ એકબીજા સાથે જોડે છે તો શું હોય છે સ્નાયુઓ કરોડ સ્તંભ પાસળીઓ અને ત્વચાને પણ એકબીજા સાથે જોડે છે સાપનું શરીર અનેક વલય એટલે કે લૂપમાં વળેલું હોય છે સાપ છે ને અનેક બાજુ વળી શકે છે આ પ્રકારે સાપના પ્રત્યેક વલણ તેને આગળની તરફ ધકેલે છે એટલે કે જેટલી વાર તે વળે છે તેટલી વાર તે શું થાય છે આગળ તેને ધકેલવામાં આવે છે એટલે એટલી વાર તે આગળ વધે છે તેનું શરીર અનેક વલણ બનાવે છે આગળ વધે છે પરંતુ સીધી રેખાઓમાં આગળ નથી વધતો પણ સીધી રેખામાં આગળ વધતું નથી તે કેમ આમ તેમ આગળ વધે છે બરાબર આપણે વિવિધ પ્રાણીઓને ગતિ પ્રદાન કરવા સ્થિત અસ્થિઓ તથા સ્નાયુઓ વિશે જાણકારી પ્રાપ્ત કરી પહેલી અને બુજો પાસે વિભિન્ન પ્રાણીઓની ગતિ વિશે અનેક પ્રશ્નો છે તેવી જ રીતે તમારા મનમાં પણ અનેક પ્રશ્નો ઉત્પન્ન થતા હશે પ્રસિદ્ધ ગ્રીક દાર્શનિક એરિસ્ટોટલે તેમના પુસ્તક ગ્રેટ ઓફ એનિમલમાં સ્વયં પોતાની જાતને આવા અનેક પ્રશ્નો પૂછ્યા હતા વિવિધ પ્રાણીઓના શરીરમાં વિવિધ ભાગો શા માટે હોય છે આ વિશેષ અંગે અંગ તે પ્રાણીને ગતિમાં
કેવી રીતે સહાય કરે છે? વિવિધ પ્રાણીઓના શારીરિક અંગોમાં કઈ સમાનતા અને વિભિન્નતા છે? વિવિધ પ્રાણીઓને ચાલવા માટે કેટલા અંગોને આવશ્યકતા હોય છે? મનુષ્યને બે પગ જ્યારે ગાય અને ભેંસને ચાર પગ હોય કેમ છે? ઘણા બધા પ્રાણીઓને શા માટે સરખી સંખ્યાના પગ આવેલા હોય છે? આપણા પગને વાળવાની રીત આપણા હાથને વાળવાની રીતથી અલગ કેમ હોય છે? આટલા બધા પ્રશ્નો શક્ય છે. આપણે પ્રવૃત્તિઓ દ્વારા કેટલાક પ્રશ્નોના ઉત્તર પ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યો. આપણે હજુ કેટલા પ્રશ્નોના ઉત્તર શોધવાના બાકી છે તો આપણે શું છે કેટલાક પ્રશ્નોના ઉત્તર શોધવાના બાકી છે તે અહીંયા આપણે જોવા મળ્યું છે. તો અહીંયા જો યોગ વધુ સારી તંદુરસ્તી, બરાબર. તો અહીંયા યોગ વધુ સારી તંદુરસ્તી છે જે તમારે વાંચવાની છે, બરાબર. તો અહીંયા આપણને આપ્યું છે, ચિત્ર આપ્યું છે, કંકાળનું એ લોકોએ ચિત્ર બનાવ્યું છે. મેં પણ તમને કહ્યું છે ને કે કંકાળનું ચિત્ર બનાવવાનું છે, બરાબર. તો તેના પછી છે, હવે આપણે સ્વાધ્યાય નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું, ત્યારે આપણે સ્વાધ્યાય જોઈશું.